હેલો એવરીવન, વેલકમ ટુ જીપીએસસી નેટવર્ક. ફ્રેન્ડ્સ, આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્શનની જે આપણે લેક્ચર સિરીઝ ચાલી રહી છે તેમાં આજનો આપણો સબ્જેક્ટ છે સોઇલ એન્જિનિયરિંગ. ફ્રેન્ડ્સ, સોઇલ એન્જિનિયરિંગ અથવા તો જીઓટેકનિકલ એન્જિનિયરિંગ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે અને તેમાંથી વારંવાર એક્ઝામમાં પ્રશ્નો પૂછાતા આવ્યા છે. એટલા માટે આ સબ્જેક્ટને આપણે ડીપલી સ્ટડી કરવું પડશે. વધુ સમય નહીં લેતા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને એક નબ્ર વિનંતી છે કે આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરી દો, જેથી કરીને આપણા દરેક લેક્ચરની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી શકે. તો શરૂ કરીએ આજના પ્રથમ ક્વેશ્ચનથી. શું છે પ્રથમ ક્વેશ્ચન? કે પાણી દ્વારા પરિવહન પામેલી માટીને શું કહેવામાં આવે છે? ધ સોઇલ વિચ ઇઝ ટ્રાન્સપોર્ટેડ બાય ધ વોટર વિચ ઇઝ નોન ટુ બી એલ્યુવિયલ. ફ્રેન્ડ્સ, અહીંયાથી પણ ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ શકે છે, જેમ કે સોઇલ વિચ ઇઝ ટ્રાન્સપોર્ટેડ બાય ધ વિન વિચ ઇઝ કોલ્ડ એઝ ધી એઓલિયન, રાઈટ? વન મોર ક્વેશ્ચન અહીંયાથી પૂછાઈ શકે છે કે સોઇલ વિચ ઇઝ ટ્રાન્સપોર્ટેડ ઓર સેટલ બાય ધ ગ્રેવિટેશનલ ફોર્સ વિચ ઇઝ કોલ્ડ એઝ ધી વોટ વિચ ઇઝ કોલ્ડ એઝ ધી કોલ્યુવિયલ અથવા તો ટેલસ. તો આ બધા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે મિત્રોને, નોટ ડાઉન કરતા રહેશો. ત્યારબાદ છે કે અસશક્ત માટી એટલે કે કોહેઝન લોસ સોઇલ કેવી રીતે પેદા થાય છે? તો અહીંયા આપણે આન્સર મળી શકશે ભૌતિક વિઘટન. મિત્રો, બે પ્રકારની પ્રક્રિયા છે જેના દ્વારા આપણને સોઇલ પ્રોડ્યુસ થાય છે. ધ ફર્સ્ટ વિચ ઇઝ ધી મિકેનિકલ એન્ડ સેકન્ડ વિચ ઇઝ ધી કેમિકલ વેધરિંગ. આ બે વસ્તુને કારણે આપણે સોઇલ પ્રાપ્ત કરી શકીએ છીએ, પ્રોડ્યુસ કરી શકીએ છીએ, બરાબર? તો જેમાં જે ફિઝિકલ ડિસઇન્ટિગ્રેશન છે એના દ્વારા આપણે કોહેઝન લેસ સોઇલને પેદા કરી શકીએ છીએ. ત્યારબાદ છે કઈ માટી વિસ્તરણ અને સંકોચનના ગુણધર્મ ધરાવે છે. વિચ ઓફ ધ ફોલોઈંગ સોઇલ વિચ હેવ અ સ્વેલિંગ એન્ડ શ્રિંકેજ પ્રોપર્ટી. તો મિત્રો, જે આપણી જે કાળી કપાસની માટી છે એટલે કે બ્લેક કોટન સોઇલ છે એ આ ગુણધર્મ ધરાવે છે. ત્યારબાદ છે કે ગુરુત્વબળના લીધે વહન પામેલી વિસ્થાપિત થતી માટીને શું કહેવામાં આવે છે? તો હમણાં જ કીધું કે સોઇલ વિચ ઇઝ ટ્રાન્સપોર્ટેડ ઓર સેટલ બાય ધ ગ્રેવિટેશનલ ફોર્સ વિચ ઇઝ કોલ્ડ એઝ ધ ટેલસ ઓર કોલ્યુવિયલ. ત્યારબાદ છે કે છિદ્રાળુતા કઈ રીતે દર્શાવી શકાય છે? છિદ્રાળુતા થશે મિત્રો પોરોસિટી, અને પોરોસિટી વિચ ઇઝ ધી રેશિયો બિટવીન ધ વોલ્યુમ ઓફ વોઇડ્સ ટુ ધ ટોટલ વોલ્યુમ ઓફ સોઇલ માસ. ધ રાઇટ આન્સર વુડ બી બી. હવે મિત્રો, બીજો ક્વેશ્ચન છે ને, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે વોઇડ રેશિયો કઈ રીતે દર્શાવી શકાય છે? તો અગેન, વોઇડ રેશિયો વિચ ઇઝ ધી રેશિયો બિટવીન ધ વોલ્યુમ ઓફ વોઇડ્સ ટુ ધ વોલ્યુમ ઓફ સોલિડ. ખાસ મિત્રો યાદ રાખજો, વોઇડ રેશિયો કોને કહેવામાં આવશે? તો કે વોલ્યુમ ઓફ વોઇડ્સ ડિવાઈડ બાય વોલ્યુમ ઓફ સોઇલ. જ્યારે છિદ્રાળુ એટલે કે પોરોસિટી છે એને કહેવામાં આવે છે વોલ્યુમ ઓફ વોઇડ્સ ડિવાઈડ બાય ટોટલ વોલ્યુમ ઓફ સોઇલ માસ. અહીંયા મિત્રો એક વસ્તુ સમજવી ખાસ જરૂરી છે, એ છે થ્રી ફેસ ડાયાગ્રામ સિસ્ટમ. હવે જો તમે થ્રી ફેસ ડાયાગ્રામ સિસ્ટમ છે આપણી એ તમે સરળતાથી સમજી શકો છો, તો આ પ્રકારના કોઈ પણ એક્ઝામ્પલને ક્વેશ્ચનને સોલ્વ કરી શકો છો. ત્યારબાદ છે કે ઓવન ડ્રાઇંગની રીતમાં માટીને ઓવનમાં ખાલી જગ્યાએ તાપમાને 24 કલાક માટે સૂકવવામાં આવે છે. તો મિત્રો ખાસ નોટ ડાઉન કરો કે જે ટોલરન્સ છે એ 5 ± 5% અનસેલ્સિયસની હોય છે અને તાપમાન જેટલું હોય છે એ હોય છે 105 થી લઈને 110 અનસેલ્સિયસ. તો રાઈટ આન્સર વુડ બી બી. ત્યારબાદ છે કે કોને સોઇલ મિકેનિક્સના પિતા તરીકે કહેવામાં આવે છે? મિત્રો, કાર્લ ટેરઝાગી અથવા કાર્લ તરઝાગી જે સાયન્ટિસ્ટ હતા એને આપણે ઇતિહાસમાં એટલે કે સોઇલ મિકેનિક્સના પિતા કહીએ છીએ. હવે એને ઘણી બધી સોઇલની વિશે આપણે સંશોધન કરાવેલું છે એટલા માટે જ એને સોઇલના પિતા કહેવામાં આવે છે. ત્યારબાદ છે કે સંપૂર્ણપણે સૂકી માટી માટે સંતૃપ્તતા પ્રમાણ એટલે કે સેચ્યુરેશન રેશિયો એટલે કે સેચ્યુરેશન કેટલું હોય છે? તો મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે સેચ્યુરેશન ઓફ સોઇલ માચ વિચ ઇઝ ફૂલી ડ્રાય ત્યારે કહેવામાં આવશે મિત્રો 0. હવે મિત્રો કોઈ પણ સોઇલ માસ છે સંપૂર્ણપણે સૂકવો છે એટલે કે ડ્રાય છે ત્યારે એની અંદર સેચ્યુરેટ હશે નહીં હોય મિત્રો, એટલા માટે એને 0 હોય છે. હવે સંપૂર્ણ માટે જો સંતૃપ્ત એટલે ફૂલી સેચ્યુરેટેડ હોય તો ત્યારે જે સેચ્યુરેટેડ જે છે ડિગ્રી ઓફ સેચ્યુરેશન એ કેટલી હશે? એ મિત્રો 100% હશે, અથવા તો આપણે એને પર્સેન્ટેજમાં ન કહીએ વેલ્યુમાં કહીએ તો 1 જેટલી હશે મિત્રો. પર્સેન્ટેજમાં પૂછે તો 100% અને જો વેલ્યુમાં પૂછે તો 1. ત્યારબાદ છે કે માટીની વિઘનતા એટલે કે સ્પેસિફિક ગ્રેવિટીનો ગુણોત્તર શું હોય છે? તો મિત્રો ખાસ નોટ ડાઉન કરજો કે સ્પેસિફિક ગ્રેવિટી છે એ 27 અનસેલ્સિયસમાં આપવામાં આવે છે, અને ઇટ ઇઝ ધ રેશિયો બિટવીન ધ ડેન્સિટી ઓફ સોઇલ ટુ ધ ડેન્સિટી ઓફ ધી વોટર.
રાઈટ? ધ રાઈટ આન્સર વુડ બી સી. અને બીજા શબ્દોમાં આપણે કહી શકાય છે કે ઇટ ઇઝ રેશિયો ઓફ ધ યુનિટ વેટ ઓફ ધ સોઇલ ટુ ધ યુનિટ વેટ ઓફ ધી વોટર. તો આ મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ને, વારંવાર પૂછતા આવ્યા છે. ત્યારબાદ છે કે હવાના પોલાણોના ટકા કેટલા હોય છે, એટલે કે પર્સન્ટેજ ઓફ એર વોઇડ્સ. તો પર્સન્ટેજ ઓફ એર વોઇડ્સ વિચ ઇઝ ઓલ્સો ધ રેશિયો બિટવીન ધ વોલ્યુમ ઓફ એર વોઇડ્સ ટુ ધ ટોટલ વોલ્યુમ ઓફ સોઇલ માસ, ઇટ ઇઝ કોલ્ડ એઝ ધી પર્સન્ટેજ ઓફ ધી એર વોઇડ્સ. ધ રાઇટ આન્સર વુડ બી બી, રાઈટ? ત્યારબાદ છે મિત્રો ક્વેશ્ચન, અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે હવા પ્રમાણ એટલે કે એર કન્ટેન્ટ એટલે શું થશે. તો મિત્રો નોટ ડાઉન કરજો કે એર કન્ટેન્ટ ઇટ ઇઝ ધી રેશિયો બિટવીન ધ વોલ્યુમ ઓફ એર વોઇડ્સ ટુ ધ વોલ્યુમ ઓફ વોઇડ્સ, રાઈટ? વોલ્યુમ ઓફ એર વોઇડ્સ ટુ ધ વોલ્યુમ ઓફ વોઇડ્સ. અરે મિત્રો વધારામાં યાદ રાખો કે વોલ્યુમ ઓફ એર ઇઝ ઇક્વલ ટુ ધ વોલ્યુમ ઓફ વોઇડ્સ માઇનસ વોલ્યુમ ઓફ વોટર, રાઈટ? સો દેટ ધ એર કન્ટેન્ટ વિચ ઇઝ ઇક્વલ ટુ ધ 1 માઇનસ ડિગ્રી ઓફ સેચ્યુરેશન. તો આ મિત્રો ઘણા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, વારંવાર પૂછાતા પ્રશ્ન છે. ત્યારબાદ છે કે સાઇટ ઉપર સશક્ત માટીની સ્થૂળ ઘનતા નક્કી કરવા માટે કઈ મેથડ યુઝ થાય છે. તો વિચ ઓફ ધ ફોલોઇંગ અ મેથડ વિચ ઇઝ યુઝ ફોર ડિટર્મિનેશન ઓફ ધી ડ્રાય ડેન્સિટી. તો મિત્રો ડ્રાય ડેન્સિટી ફાઇન્ડ કરવા માટે, અને જો કોહેઝનલેસ સોઇલ હોય તો એના માટેની બેસ્ટ મેથડ છે સેન્ડ રિપ્લેસમેન્ટ મેથડ. મિત્રો પિકનોમીટર પણ ક્યારેક ક્યારેક યુઝ થઈ શકે છે, પણ જે એક્યુરેસી છે એ સેન્ડ રિપ્લેસમેન્ટ મેથડમાં સૌથી વધુ માત્રામાં હશે. ત્યારબાદ છે કે સાઇટ ઉપર સશક્ત એટલે કોહેઝન સીવ, કોહેઝિવ સીવની જે સ્થૂળ ઘનતા એટલે કે ડ્રાય ડેન્સિટી નક્કી કરવા માટેની મેથડ કઈ છે. તો મિત્રો જે કોર કટર મેથડ છે ઇટ ઇઝ ધી બેસ્ટ મેથડ ટુ ડિટરમાઇન ધ ડ્રાય ડેન્સિટી ઓફ ધી કોહેઝિવ સોઇલ. ત્યારબાદ છે કે માટીની ઘનતાનો ચડતા ક્રમ શું હોઈ શકે છે. તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખો, આ પ્રશ્ન વારંવાર પૂછાતો આવ્યો છે, પ્રીવિયસ યર ક્વેશ્ચનમાં પણ પૂછાયેલો છે કે સૌથી પહેલાં આવશે નિમગ્ન ઘનતા, ત્યારબાદ આવશે સૂકી ઘનતા એટલે કે ડ્રાય ડેન્સિટી, ત્યારબાદ આવશે સ્થૂળ ઘનતા, અને ત્યારબાદ આવશે સંતૃપ્ત ઘનતા એટલે કે સેચ્યુરેટેડ ડેન્સિટી, બરાબર? ત્યારબાદ છે કે મોટા ભાગની માટીની જે સ્પેસિફિક ગ્રેવિટી કેટલી હોય છે. તો એ મિત્રો હોય છે 2.70 અથવા તો 2.68. ત્યારબાદ છે કે આયસ વર્ગીકરણ મુજબ ક્લે સાઇઝ કેટલી હોય છે. તો મિત્રો જે પણ આયસ ક્લાસિફિકેશન મુજબ જે ક્લેની સાઇઝ છે એ હંમેશા 0.002 કરતાં ઓછી હશે એમએમ, બરાબર છે? એને કહેવામાં આવશે ક્લે. હવે મિત્રો અહીંયા સિલ્ટ પણ પૂછાય છે ને, એ જ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે. અને સિલ્ટ માટે ખાસ યાદ રાખજો કે 0.002થી લઈને 0.075 mm અથવા તો 75 micron કરતાં જે ઓછી જે સાઇઝ ધરાવતા સિલ્ટ અથવા તો સાઇઝ સોઇલના ઘટકો હશે એને કહેવામાં આવે છે સિલ્ટ. ત્યારબાદ છે કે માટીના નમૂના 50% માટીના કણો ખાલી જગ્યા કરતાં નાના હોય તેને સૂક્ષ્મ કણોની માટીઓના કહેવામાં આવે છે. મિત્રો ખાસ ધ્યાન આપજો, એને કહેવામાં આવે છે 75 micronના. હવે મિત્રો આયસ ક્લાસિફિકેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અને એ તમે ખાસ ધ્યાન રાખો કે જો 300 કરતાં વધારે mmની સાઇઝ ધરાવતા હશે, બરાબર, 300 એને કહેવામાં આવે છે બુલ્ડર. 300 થી 80ની વચ્ચે હશે તો એને કહેવામાં આવે છે મિત્રો કોબેલ, બરાબર. અને જો 80 થી 20 અને અથવા તો 4.75 mmની વચ્ચેની સાઇઝના હશે તો એને કહેવામાં આવે છે મિત્રો ગ્રાવેલ, બરાબર. અને 4.75 mmથી બિલો જે સાઇઝ હશે એને કહેવામાં આવે છે સેન્ડ, બરાબર છે? તો અહીંયા મિત્રો આ આયસ ક્લાસિફિકેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને વારંવાર પ્રશ્ન પૂછાતો આવ્યો છે. ત્યારબાદ છે કે પ્લાસ્ટિક લિમિટ ટેસ્ટમાં માટીના બોલને કાચની પ્લેટ ઉપર ખાલી જગ્યા થ્રેડનો વ્યાસનો રોલ કરવામાં આવે છે. મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે પ્લાસ્ટિક લિમિટ માટે જે કેટલા mmનો થ્રેડ બનાવવામાં આવે છે, તો એ મિત્રો 3 mmનું થ્રેડ બનાવવામાં આવે છે. અને ખાસ વસ્તુ છે પ્લાસ્ટિક લિમિટની ડેફિનેશન. વોટ ઇઝ ધી ડેફિનેશન ઓફ ધ પ્લાસ્ટિક લિમિટ? ઇટ ઇઝ ધી ડિફાઇન્ડ એઝ ધ મેક્સિમમ વોટર કન્ટેન્ટ એટ વિચ અ સોઇલ વિચ જસ્ટ બિગિન અ ક્રમ્બલ વેન ધ રોલ ઇન ટુ ધ થ્રેડ એપ્રોક્સિમેટલી 3 mm ઇન ડાયામીટર, રાઈટ? સો દેટ ધ રાઇટ આન્સર વુડ બી બી. ત્યારબાદ છે કે માટીની ઘનતા કયા એકમમાં દર્શાવવામાં આવે છે. The density of, the unit of the density, it is indicated in the kg per meter cube. ત્યારબાદ છે કે લિક્વિડ લિમિટ ટેસ્ટ માટે ખાલી જગ્યા સાઇઝની સીવમાંથી પસાર થયેલી સોઇલ યુઝ કરવામાં આવે છે. ફ્રેન્ડ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે લિક્વિડ લિમિટ, સિંકેજ લિમિટ અથવા તો પ્લાસ્ટિક લિમિટ ટેસ્ટ માટે
કયા એમએમની સીવ યુઝ કરવામાં આવે છે મિત્રો? તો કે 425 માઇક્રોન અથવા તો 0.425 mm. ત્યારબાદ છે કે રિક્તતા ગુણોત્તર, એટલે કે વોઇડ રેશિયો અને પોરોસિટી વચ્ચેનો સંબંધ શું હોય છે? તો મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે n ઇઝ ઇક્વલ ટુ e અપોન 1+e, બરાબર છે, એ આપણો સાચો આન્સર છે. હવે વધારામાં અહીંયા પણ ક્વેશ્ચન પૂછાય છે કે હવે તો કે e એટલે કે વોઇડ રેશિયો અને જે પોરોસિટી વચ્ચેનો બીજો પણ એક સંબંધ છે એ શું છે? કે e ઇઝ ઇક્વલ ટુ n અપોન 1 - n. બેમાંથી કોઈ પણ પૂછાઈ શકે છે, બંને ખબર હોવી જોઈએ આપણને. ત્યારબાદ છે કયા ક્લે મિનરલનું વિસ્તરણ અને સંકુચન સૌથી વધુ થાય છે? હમણાં જ એક પ્રશ્ન જોયો હતો કે કઈ પ્રકારની સોઇલની અંદરમાં જે શ્રિંકેજ અને સ્વેલિંગની પ્રોપર્ટી સૌથી વધુ જોવા મળે છે એ હતી બ્લેક કોટન સોઇલ. હવે અહીંયા કયા મિનરલ્સ પૂછેલું છે? તો મિનરલ્સ માટે આવશે મિત્રો મોન્ટોમોરિલોનાઇટ, મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે. ત્યારબાદ છે કે એવી મહત્તમ જળમાત્રા કે જેના કરતાં જળમાત્રા ઓછી કરવામાં આવે તો તેનું માટીનું કદ ઘટતું નથી, તો એને શું કહેવામાં આવે છે? મિત્રો ત્રણ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એ છે પ્લાસ્ટિક લિમિટ, લિક્વિડ લિમિટ અને શ્રિંકેજ લિમિટ. તો મિત્રો જો શ્રિંકેજ લિમિટ વિચ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ મેક્સિમમ વોટર કન્ટેન્ટ ઓફ ધ સેચ્યુરેટેડ સોઇલ માસ એટ વિચ અ રિડક્શન ઇન ધ મોઇશ્ચર ડઝ નોટ કોઝ અ ડિક્રીઝ ઇન અ વોલ્યુમ ઓફ ધ સોઇલ માસ, ઇટ ઇઝ કોલ્ડ એઝ ધી શ્રિંકેજ લિમિટ. રાઈટ? સો રાઈટ આન્સર વુડ બી સી. ત્યારબાદ છે કે પ્રવાહી મર્યાદા ટેસ્ટમાં કપ કેટલી ઊંચાઈથી પછાડવામાં આવે છે? તો એનો આન્સર થશે 1 સેન્ટીમીટર. તો જે કપ છે 1 સેન્ટીમીટરની હાઇટથી પછાડવામાં આવે છે અને કેટલા નંબર ઓફ બ્લો આપવામાં આવે છે? 25 નંબર ઓફ બ્લો આપવામાં આવે છે. ત્યારબાદ છે કે પ્લાસ્ટિસિટી આંક એટલે કે પ્લાસ્ટિસિટી ઇન્ડેક્સ કોને કહેવામાં આવે છે? તો પ્લાસ્ટિસિટી ઇન્ડેક્સ વિચ ઇઝ ધી ડિફાઇન્ડ એઝ ધ મિનિમમ વોટર કન્ટેન્ટ એટ વિચ મેક્સ ધ સોઇલ ટુ બી રોલ ઇન ધ 3 mm ડાયમીટર થ્રેડ. રાઈટ? તો પ્લાસ્ટિસિટી ઇન્ડેક્સ વિચ ઇઝ ઇક્વલ ટુ ધ ડિફરન્સ બિટવીન ધ લિક્વિડ લિમિટ એન્ડ ધ પ્લાસ્ટિક લિમિટ, સો દેટ ધ રાઈટ આન્સર વુડ બી એ. ત્યારબાદ છે કે દ્રઢતા આંક એટલે કે ટફનેસ ઇન્ડેક્સ કોને કહેવામાં આવે છે? તો ટફનેસ ઇન્ડેક્સ કહેવામાં આવે છે મિત્રો કે ઇટ ઇઝ ધી રેશિયો બિટવીન ધી પ્લાસ્ટિસિટી ઇન્ડેક્સ ટુ ધ ફ્લો ઇન્ડેક્સ. હવે મિત્રો પ્રશ્ન થાય છે કે ફ્લો ઇન્ડેક્સ કોને કહેવામાં આવે છે? તો ફ્લો ઇન્ડેક્સ કહેવામાં આવે છે કે ઇન સોઇલ ઇન્ડિકેટ અ શીયર સ્ટ્રેન્થ વેરિએશન વિથ ધી વોટર કન્ટેન્ટ, ઇટ ઇઝ કોલ્ડ એઝ ધી ફ્લો ઇન્ડેક્સ. રાઈટ? ત્યારબાદ છે કે માટીના કણોની અસરકારક સાઇઝ કેટલી હોય છે? ઇફેક્ટિવ સાઇઝ ઓફ ધ ક્લે ઇટ ઇઝ D10. ત્રણ પ્રકારની સાઇઝ આપણે જનરલી યુઝ થાય છે, D10, D30 અને D60. તો જે ઇફેક્ટિવ સાઇઝ છે એ છે મિત્રો D10, બરાબર. ત્યારબાદ છે કે માટીની સમાનતા આંક એટલે કહેવામાં આવે છે કે એને આપણે કહીએ છીએ યુનિફોર્મિટી કોફિશિયન્ટ, બરાબર, કોફિશિયન્ટ ઓફ યુનિફોર્મિટી. ઇટ ઇઝ ધી ડિફાઇન્ડ એઝ ધ રેશિયો બિટવીન ધ D60 ટુ D10. ધ રાઈટ આન્સર વુડ બી સી. હવે મિત્રો અહીંયાથી આપણને એક બીજો પણ ક્વેશ્ચન પૂછાય છે, કોફિશિયન્ટ ઓફ કર્વેચર. તો કોફિશિયન્ટ કર્વેચર વિચ ઇઝ ઇક્વલ ટુ D30² / D10 × D60, બરાબર. આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. ત્યારબાદ છે કે IS વર્ગીકરણ મુજબ રેતીના કણોની સાઇઝ કેટલી હોય છે? એઝ પર ધ IS ક્લાસિફિકેશન ઓફ સોઇલ સિસ્ટમ ધ સાઇઝ ઓફ ધી ક્લે તો એ સોરી સેન્ડ તો એ કેટલી હોય છે મિત્રો? તો હમણાં જ વાત કરીએ મુજબ જો 4.75 mm થી ઓછી હશે, બરાબર, એને કહેવામાં આવે છે સેન. ક્યાંથી ક્યાં સુધી? 4.75 થી 75 માઇક્રોન સુધી. જો 75 માઇક્રોનથી ઓછી સાઇઝ હશે તો એને સેન ક્લે સોરી સિલ્ટ કહેવામાં આવે છે. અને જો 0.002 mm થી પણ ઓછી હશે તો એને કહેવામાં આવે છે ક્લે. ત્યારબાદ છે કે આઈસ પ્લાસ્ટિસિટી ચાર્ટ એ કોનો પ્લોટ છે? તો એ થતો કેનો ચાર્ટ છે? તો મિત્રો જે પ્લાસ્ટિસિટી ઇન્ડેક્સ વર્સિસ લિક્વિડ લિમિટ વચ્ચેનો એ ચાર્ટ છે. તો રાઈટ આન્સર વુડ બી ડી, બરાબર છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરાબર, અને વારંવાર પૂછાતો પ્રશ્ન છે. ત્યારબાદ છે કે સામાન્ય રીતે હનીકોમ સ્ટ્રક્ચર કઈ માટીમાં જોવા મળે છે? મિત્રો જે હનીકોમ સ્ટ્રક્ચર છે એ સિલ્ટની અંદરમાં મેક્સિમમ જોવા મળે છે, બરાબર. અને સિલ્ટ અથવા તો હનીકોમ સ્ટ્રક્ચર જે કેવા પ્રકારના એગ્રીગેટ અથવા તો જે સેન્ડ ઉપર વપરાય છે? તો કે ફાઇન ગ્રેન સોઇલ ઉપર. ત્યારબાદ છે કે ફ્લોક્યુલર સ્ટ્રક્ચર છે કયા પ્રકારની માટીમાં જોવા મળે છે?
તો ફ્લોક્યુલેટ છે મિત્રો એ ક્લેમાં જોવા મળે છે. ખાસ યાદ રાખજો, ફ્લોક્યુલેટ ક્લેની અંદરમાં અને હનીકોમ સિલ્ટની અંદરમાં હનીકોમ જોવા મળે છે. હવે પ્રશ્ન બીજું પણ પૂછાય છે કે ડિસ્પર્સ સ્ટ્રક્ચરની અંદરમાં કયા પ્રકારની સોઇલમાં જોવા મળે છે, તો એ પણ મિત્રો આવશે ક્લેની અંદરમાં. બરાબર, ડિસ્પર્સ પૂછે અથવા તો ફ્લોક્યુલેટ પૂછે. ત્યારબાદ છે કે સ્ટોકનો નિયમ શા માટે વપરાય છે. તો સ્ટોકનો નિયમ મિત્રો જે 75 માઇક્રોનથી ઓછી સાઇઝના જે સેન્ડના કણો છે અથવા તો જે સાઇઝના જે પાર્ટિકલ છે એની જે સ્પેસિફિક ગ્રેવિટી છે એ ફાઇન કરવા માટે પણ વપરાય છે, અને એનું વિસ્તરણ એટલે કે એનું ક્લાસિફિકેશન કરવા માટે પણ વપરાય છે. ત્યારબાદ છે કે માટીમાંથી અંતઃસ્રવણ પામતા પાણી માટે ક્રિટિકલ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ કેટલું હોવું જોઈએ. હવે મિત્રો અહીંયા અંતઃસ્રવણ એટલે કે સીપેજ પ્રેશરની વાત કરવામાં આવે છે, તો પહેલાં તો એ સબંધ હોવી જોઈએ કે પ્રેશર કોને કહેવામાં આવે છે, પ્રેશર કઈ રીતે એની ઉપર એક્ટ થાય છે, અને બીજા શબ્દોમાં કહીએ તો સીપેજ પ્રેશર કોને કહેવામાં આવે છે. તો ધ પ્રેશર એક્ઝર્ટેડ બાય ધ ઓન ધ સોઇલ થ્રુ ધ વિચ પર્કોલેટ ઇઝ કોલ એઝ ધ સીપેજ પ્રેશર. બરાબર છે, અને જે ક્રિટિકલ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ હોય છે એને કહેવામાં આવે છે G-1/1E. ઘણી બધી એક્ઝામની અંદરમાં આ પ્રશ્ન પૂછાયેલા છે મિત્રો, અને આ વખતે પણ પૂછાવાની સંભાવના છે. હવે મિત્રો બીજું પણ અહીંયા પૂછાઈ શકે છે કે ઇફ ધ ક્રિટિકલ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ વિલ ઇચ ઇન્ક્રીઝ ધ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ ધ સોઇલ વિચ ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝ. ઇફ ધ ક્રિટિકલ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ વિચ ઇઝ ઇન્ક્રીઝ ધ વોઇડ રેશિયો વિલ બી ડિક્રીઝિડ. બરાબર, અને યાદ રાખો ક્રિટિકલ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ ફોર ઓલ સોઇલ ઇઝ નોર્મલી ઇક્વલ ટુ ધી 1, એક જેટલી હોય છે. બરાબર, તો આ તો આપ મિત્રો આજનો આપણો વિડીયો. આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે, અને જો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો, અને જે પણ તમને હજી અહીં માહિતી તમને ઓછી લાગે છે અથવા તો તમારે સમજવી છે તો એ બધી વસ્તુ મને કોમેન્ટ બોક્સની અંદરમાં નીચે લખીને બતાવો, જેથી કરીને આવનારા વિડીયોની અંદરમાં આપણે એનું ડિસ્કશન કરી શકીએ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ગાઈ.